જનસેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે જિલ્લા મથક પાલનપુર ખાતે નૂતન જીવદયા ગ્રુપ બનાસકાંઠા દ્વારા પાલનપુર આબુ હાઈવે ઉપર આવેલ નૂતન હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને 1001 પેકેટ મીઠાઈ અને નમકીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. નૂતન હાઈસ્કૂલ શાળામાં ભણેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા સંગઠન દ્વારા આજે જિલ્લા મથક પાલનપુર ખાતે આબુ હાઈવે ઉપર આવેલ નૂતન હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જરૂરિયાતમંદ પરિવારને કરિયાણાની કીટ તેમજ પાલનપુર તાલુકાના ગરીબ વિસ્તારમાં 1001 પેકેટ મીઠાઈ અને નમકીન વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આ ગ્રુપ દ્વારા અન્ય વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેને જિલ્લા કલેક્ટર સહિત સૌ ઉપસ્થિત લોકોએ વધાવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જાણીતા તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, મામલતદાર કમલ ચૌધરી, શાળાના આચાર્ય અલકાબેન શાહ સહિત જીવદયા ગ્રુપના સભ્યો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર શહેરના યુવા મિત્રોનું એક ગ્રુપ નૂતન જીવદયા ગ્રુપ, આ ગ્રુપ તરફથી નાના ભાઈએ સરસ મજાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, આપણને ખ્યાલ છે, અનેક એવા પરિવારો છે જેમને મીઠાઈ ફાવવી એક સ્વપ્ન હોય, તો આ યુવા મિત્રોએ આ એક બીડું ઝડપ્યું છે અને આવા લગભગ 1000 જેટલા ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ એ દિવાળી પર્વ નિમિત્તે કરવા જઈ રહ્યા છે. આ સંદર્ભે જ આજે આ નાનકડા કાર્યક્રમનું આયોજન થયેલું હતું. પાલનપુર શહેરના આવા તમામ ગ્રુપોને જે નાની નાની એક્ટિવિટી કરે છે એમને મારી શુભકામનાઓ, અને આગામી સમયમાં વધુને વધુ યુવા મિત્રો આવી પ્રવૃત્તિઓ થકી સમાજ નિર્માણનું કામ કરે એવી મારી શુભકામના. યુવાનોને ખાસ આપણે એ જ પ્રેરણા આપીએ કે આપની અંદર અથાગ શક્તિ પડેલી છે રાષ્ટ્ર નિર્માણ માટે, સમાજ નિર્માણ માટે, અને સમાજના અનેક જે સામાજિક પ્રશ્નો છે એ સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે આપની શક્તિ એમાં આવે. સોશિયલ મીડિયાના બદલે, હું ફરીથી કહીશ, સોશિયલ મીડિયાના બદલે સોશિયલ વર્કમાં વધારે સમય યુવા મિત્રો આપે એ જ આજનો મારો સંદેશ છે. શ્રી શિબિર ગાંધી નૂતન હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નૂતન સેવા ગ્રુપ દ્વારા જે આ સમાજની અંદર આજે મીઠાઈ વિતરણનું કામ એમને કર્યું છે એ ખૂબ જ ઉદાહરણ સ્વરૂપે બહાર આવી રહ્યું છે. આજના યુવા વર્ગની અંદર આવા વિચારો આવા એ પણ એક બહુ જ અગત્યની વાત છે. આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ યુવાનો, આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે સરસ મજાનું ઉત્તમ કાર્ય કર્યું છે એ બદલ આ સ્કૂલ ગર્વની લાગણી અનુભવે છે, અને આ વિદ્યાર્થીઓ દ્વારા સમાજની અંદર યુવાનો ઘણા સારા કામ કરી શકે એવા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ધન્યવાદ સર.